ચાલો મિત્રો, ઓમ સમ શનિચરાય નમો નમઃ. કેમ છો બધા? મજામાં? તો હવે આગળ આપણે કોષોનું શ્રેણી જોડાણ અને કોષોનું સમાંતર જોડાણ અને કોષોનું મિશ્ર જોડાણ આ ત્રણ પેટર્ન આપણે સમજવાની હતી. એમાં કોષોનું શ્રેણી જોડાણ આપણે સમાપ્ત કરેલું. આજનો ક્વેશ્ચન, કોષોનું સમાંતર જોડાણ સમજાવો. સમતુલ્ય EMF, સમાંતર જોડાણ માટે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર મેળવો. ઓકે, તૈયાર છે સમાંતર જોડાણ. સૌથી પહેલા પરિપથ, તો આપણી પાસે પરિપથ તૈયાર છે. મેં બે કોષ, પહેલા કોષનું EMF E1 છે, તેનો આંતરિક અવરોધ R1, સેકન્ડ કોષ જેનો EMF E2 એન્ડ આંતરિક અવરોધ R2 છે. ઓકે, બંનેને B1 અને B2 વચ્ચે મેં સમાંતરમાં જોડેલા છે. ઓકે, તો આ મારી સર્કિટ કમ્પ્લીટ થઈ ગઈ. આ B1 પોઈન્ટ, ઇધર B2 પોઈન્ટ, યે A પોઈન્ટ ઓર યે C પોઈન્ટ. ઓકે, પહેલી બેટરી આ ધન ધ્રુવ, બીજી બેટરીનો ધન ધ્રુવ. તો બે બંને ધન ધ્રુવને મેં એકી સાથે જોડેલા છે અને બંને બેટરીના ઋણ ધ્રુવ ઓર ઋણ ધ્રુવ એને પણ મેં એકી સાથે જોડેલા છે. ઓકે, તો મેં તમને સહાયક જોડાણ અને વિરોધક જોડાણની ટ્રીક આપેલી છે. કયું જોડાણ બનશે એ તમારે વિચારીને વ્યવસ્થિત સમજવાનું છે. ઓકે, તો બંનેના ધન ધ્રુવ એકી સાથે અને બંનેના ઋણ ધ્રુવ પણ એકી સાથે જોડેલા છે. પહેલી બેટરીમાંથી પ્રવાહ I1 નીકળે છે ધન ધ્રુવમાંથી, બીજી બેટરીમાંથી ધન ધ્રુવમાંથી પ્રવાહ નીકળે છે I2, યે I2 ઓર યે I1. આ B1 પોઈન્ટ હે, તો B1 તરફ I1 અને I2 પ્રવાહ આવે છે અને તેમાંથી મેં એક વાહક તાર રાખેલો છે. તો અહીંથી ટોટલ પ્રવાહ I B1 માંથી બહારની તરફ નીકળી રહ્યો છે. ફરીથી, પહેલી બેટરીમાંથી I1 કરંટ, સેકન્ડ બેટરીમાંથી I2 કરંટ, બંને B1 સાથે ભેગા થશે અને ત્યારબાદ એ તારમાં કુલ પ્રવાહ I તરીકે આગળ વધશે. ઓકે, તો સર્કિટનો પરિચય મેં તમને આપી દીધો. હવે એની વ્યવસ્થિત ચર્ચા. આકૃતિમાં E1, E2, EMF જે મેં ઉપરોક્ત સમજાવેલું, R1, R2 આંતરિક અવરોધ ધરાવતા આ બે વિદ્યુત કોષોને સર્કિટમાં સમાંતર જોડેલ છે. ઓકે, તો તમે સમાંતર જોડાણનો અભ્યાસ કરો છો. એમાં બંને કોષોના ધન ધ્રુવને એક સાથે જોઈ શકો છો. બંને કોષોના ધન ધ્રુવને એક સાથે, યાની કે B1 પોઈન્ટ સાથે, અને તે જ રીતે બંને કોષોના નેગેટિવ ટર્મિનલને B2, યાની કે બીજા એક છેડા સાથે જોડેલા છે. ઓકે, ત્યારબાદ E1માંથી I1 કરંટ, E2માંથી I2 કરંટ અને B1 પાસે ટોટલ કરંટ આ રીતે બનશે. અહીં I = I1 + I2 થઈ જશે. ઓકે સ્ટુડન્ટ, કારણ કે કુલ પ્રવાહ I1 + I2, સમીકરણ નંબર 1. તો બંને કોષોના બે બિંદુઓ મેં બે કોષ રાખેલા છે, E1 અને E2, એને બે બિંદુ B1 અને B2 વચ્ચે સમાંતરમાં જોડેલા છે. રાઈટ, એ આપ જોઈ શકો છો. તો સમાંતરની મેઇન પ્રોપર્ટીઝ, સમાંતરમાં જોડેલા હોવાથી તેમના છેડાઓ વચ્ચે, એટલે કે આ B1 અને B2 બે છેડાઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત V હંમેશા સમાન રહેશે. આ એક ખૂબ અગત્યનો પોઈન્ટ છે, આને ખાસ તમે તમારા માઇન્ડમાં રાખજો. કારણ કે B1 અને B2 વચ્ચે આપણે બે કોષોને સમાંતરમાં જોડ્યા અને સમાંતર જોડાણમાં હંમેશા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ સેમ રહે, તો V આના માટે પણ વીજ રહેશે, આના માટે પણ વીજ રહેશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી સમાન રહેશે. આ પોઈન્ટને હું સ્ટાર કરું છું, આને ભૂલાવું ન જોઈએ. ઓકે, તો આ સ્ટાર પોઈન્ટ બરોબર છે. હવે આપણે ગણતરીને આગળ ધકેલીએ. પ્રથમ કોષ, એટલે કે હું આ પહેલી બેટરીની વાત કરીશ. તો હમણાં જોયું તે મુજબ બંને કોષો સમાંતરમાં હોવાથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી સમાન રહેશે. તો V = મારે લખવું હોય તો આનો એક છેડો B1 સાથે અને આ બેટરીનો બીજો છેડો B2 સાથે છે, તો એને લખી શકાય V B1 B2. V ન ફાવે તો તમે આમ ભી લખી શકશો, V B1 B2. V ન ફાવે જે દોસ્તોને, તો તેને બદલે V B1 B2 VB1 VB2, બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત. અને હવે આપ સૂત્ર જાણો છો, V = E - IR, એ ફોર્મેટ તમને યાદ છે. તો E1 - I1 R1, પેલા કોષની સમીકરણની ચર્ચા પૂરી થઈ ગઈ. તો V = E1 - I1 R1, એમાંથી મેં I1 સૂત્રનો કર્તા રાખેલો, તો I1 મને મળી જશે E1 - V / R1, અને સમીકરણ નંબર 2 આપ્યું.
એ જ રીતે દ્વિતીય કોષ માટે તમે કામ કરશો. દ્વિતીય કોષ તમારો E2 છે, એક છેડો B1 સાથે, એક છેડો B2 સાથે. પરંતુ સમાંતરમાં આ સ્ટાર કરેલો મુદ્દો ખાસ પાચન થવો જોઈએ. બે સમાંતર જોડાણમાં હોવાથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી સમાન રહેશે. ઓકે, તો બીજા કોષ માટે મારે હું વી જ કહીશ, અથવા જે સ્ટુડન્ટને વી ન ચોઈસ થાય, વી ન ગમે, તો તમે વી B1 B2 લખી શકશો. વી B1 B2 નો મતલબ છે વી B1 માઇનસ વી B2, અને આપ સૂત્ર જાણો છો, વી ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ IR સેકન્ડ કોસ માટે, E2 માઇનસ I2 R2. એમાંથી પણ આપણે I2 સૂત્રનો કરતા બનાવશું. તો મારી પાસે વી ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ I2 R2 માંથી તમે સરળતાથી I2 સૂત્રનો કરતા બનાવશો. E2 માઇનસ V અપોન R2, આ થર્ડ ઇક્વેશન પ્રાપ્ત થયું. હવે તમારી પાસે I1 છે, તમારી પાસે I2 છે, તો તમને આ કુલ પ્રવાહ મળી જશે. આ કુલ પ્રવાહનું સૂત્ર તમે જાણો છો, I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2. હવે તમે I1 પણ તમારા માટે જ્ઞાત છે, I2 પણ તમે જાણો છો, તો આપ I તરફ આગળ કૂચ કરશો. સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં પુટ કરો, તો તમારું સમીકરણ 1 કંઈક આવા પ્રકારનું બિરાજમાન થશે. ટોટલ કરંટ I ઇઝ ઇક્વલ ટુ પ્રથમ કોષમાંથી વહેતો પ્રવાહ I1, જેનો રિઝલ્ટ E1 માઇનસ V અપોન R1 પ્લસ E2 માઇનસ V અપોન R2. હવે બેઝિક મેથેમેટિક્સ છે, ધ્યાનપૂર્વક જુઓ. E1 ના છેદમાં R1 મેં સેપરેટ આપી દીધા, પ્લસ E2 ના છેદમાં R2, એટલે બેટરી વાળું આખું બોક્સ મેં અલગ કરી નાખ્યું. માઇનસ V અપોન R1 વતે ઓછે ઓછા માઇનસ V અપોન R2, તો બંનેમાંથી મેં માઇનસ કોમન કાઢી, અને V ટર્મિનલ વોલ્ટેજના સ્ટેપને મેં એક કૌંસમાં બ્રેકેટમાં કમ્પ્લીટ કર્યું. માઇનસ કોમન નીકળશે સ્ટુડન્ટ, તો V અપોન R1 પ્લસ V અપોન R2. વધુ એને સાદુરૂપ આપો તો V તમને કોમન મળશે. તો આ સ્ટેપ યથાવત, E1 બાય R1 પ્લસ E2 બાય R2 માઇનસ માઇનસ V તમે કોમન કાઢો છો, તો V બ્રેકેટની બહાર આવી જશે, ઇન્ટુ બ્રેકેટ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. આને સમીકરણ આપણે 4 નંબર આપીશું. આ સમીકરણ આપણું 4 નંબર, યસ. આમાં કોઈ તકલીફ છે નહીં. આ રિઝલ્ટને પણ ઘણા સ્ટુડન્ટ યાદ રાખી શકતા હોય. બે કોષ છે, તો બે કોષ માટે તમને કુલ પ્રવાહ આવો મળ્યો, E1 બાય R1, ધ્યાનથી સાંભળો, વત્તા E2 બાય R2 માઇનસ V અપોન 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. થોડુંક તમે બારીકાઈથી જોશો તો 1 અપોન R1 પ્લસ 1 અપોન R2, કારણ કે આ બંને કોષ કેવા જોડાણમાં છે, સમાંતરમાં. સમાંતર જોડાણનું અવરોધનું સૂત્ર શું, પહેલા કોષ માટે R1, બીજા કોષ માટે R2, તૈયારી કરો, 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 એ જ અહીંયા બિરાજમાન છે. ત્રણ કોષ હોય તો આ સ્ટેપને આપ આગળ વધારી શકશો. I ઇઝ ઇક્વલ ટુ E1 બાય R1 પ્લસ E2 બાય R2 પ્લસ E3 બાય R3, સાચું બોલ્યા તમે, માઇનસ V અપોન, બોલો, 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3. આ સ્ક્રીનશોટ લઈ લો, પછીની ચર્ચા હું આગળ વધારું. તો મિત્રો, નેક્સ્ટ સ્ટેપ તરફ આપણે આગળ વધીએ. ઓકે, આ સમીકરણ તમારું કમ્પ્લીટ હતું, એનું હું સાદુરૂપ આપવા જાઉં છું. I યથાવત ઇક્વાલિટી. આ સ્ટેપમાં ધ્યાનપૂર્વક ધ્યાન આપો, લસા લઉં છું, R1 R2 મને LCM મળશે, તો E1 R2 પ્લસ E2 R1 LCMમાં R1 R2, ઇટ ઇઝ ક્લિયર. માઇનસ V યથાવત, આનો LCM લો R1 R2, તો R2 પ્લસ R1 ડિવાઇડેડ બાય R1 R2, કોમન સ્ટેપ હતું. ઓકે, હવે આ જે તમને પદ દેખાય માઇનસ V વાળું, એને હું આ બાજુ લઉં એટલે પ્લસ થઈ જશે, V ઇન્ટુ બ્રેકેટ R2 પ્લસ R1 ના છેદમાં R1 R2 ઇક્વાલિટી E1 R2 પ્લસ E2 R1 ના છેદમાં R1 R2. આને તમે સામેની સાઈડ ધક્કો માર દો, માઇનસ I. ઓકે, અહીંયા મારે હવે V એકલું જોઈએ, તો આ ગુણાકારમાં પદ છે. હવે ધ્યાનપૂર્વક સાંભળજો, આ ભાઈ અહીંયા જશે અને ઓલું ભાઈ છેદમાં આવશે, ફરીથી આ ઇધર, તો R1 R2 ઉપર ગુણાકારમાં, ઉપર નીચે કેન્સલ આઉટ, આ છેદમાં આવશે, તો E1 R2 પ્લસ E2 R1 ના છેદમાં R1 પ્લસ R2. હવે આ પદ તમે ઇધર મોકલો, તો R1 R2 ઉપર ગુણાકારમાં છેદમાં R1 પ્લસ R2, ઇટ ઇઝ ક્લિયર. સિમ્પલ સ્ટેપ હતું. તો V બરાબર આપણે સૂત્રનો કરતા તૈયાર રાખેલો છે, એટલો સ્ક્રીનશોટ લઈ લો.
તો મિત્રો આગળ ધપીએ સમીકરણ 5 આપણું છેલે આ મળેલું v = e1 r2 + e2 r1 ના છેદમાં r1 + r2 - i ઇન્ટુ બ્રેકેટ બંને અવરોધનો ગુણાકાર છેદમાં બંને અવરોધનો સરવાળો. હવે આપણે આગળ વધારીએ કે આ બે કોસ હતા ભાઈ, એને બદલે આપણે એક જ કોસ એવો જોડીએ અને એક જ આંતરિક અવરોધ એવો જોડીએ કે જે આ સર્કિટ છે એ સર્કિટની આ સર્કિટ સમતુલ્ય બની જાય. ઓકે, તો મે બે કોસને બદલે એક જ કોસ એવો જોડ્યો કે જે એના વેલ્યુ બરાબર થાય. ઈ ઇક્વિલિબ્રિયમ અને આર ઇક્વિલિબ્રિયમ એટલે આ બે આંતરિક અવરોધને બદલે મે એક જ કોસ એવો જોડેલો છે. ઓકે, તો આ સમતુલ્ય પરિપથ એ પોઈન્ટ ઓર સી પોઈન્ટ દેખ લો. એ પોઈન્ટ ઓર સી પોઈન્ટ B1 B2 લખવાની કોઈ આવશ્યકતા નથી. તો વાક્ય રચના સાંભળો. આ સંયોજન ના સ્થાને B1 અને B2 ની વચ્ચે અથવા તો A અને C એ ભી શબ્દ ચાલશે. B1 અને B2 અથવા A અને C ની વચ્ચે E જેટલું EMF અને R જેટલું R ઇક્વિલિબ્રિયમ જેટલો આંતરિક અવરોધ ધરાવતો આપણે એક કોષ મૂકીએ તો તો આ સર્કિટની આ સર્કિટ સમતુલ્ય પરિપથ થઈ. ઓકે, તો હવે A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર E ઇક્વિલિબ્રિયમ માઇનસ I ઇન્ટુ R ઇક્વિલિબ્રિયમ, V બરાબર E માઇનસ IR મુજબ. ઓકે, સમીકરણ 6 આને નામ આપી દો. સમીકરણ 5 તમારી પાસે V બરાબર હતું, બંને કમ્પેર કરવાના છે. તો આવો બંને કમ્પેર કરીએ. 5 અને 6 પરથી 5 અને 6 પરથી તમે ઇક્વિલિબ્રિયમ ની પોઝિશન સમજી ગયા. 5 અને 6 ને સરખાવો તો V ઓર V બને સેમ. અહીંયા E ઇક્વિલિબ્રિયમ આવ્યું, E ઇક્વિલિબ્રિયમ, અને E ઇક્વિલિબ્રિયમ નો જવાબ મને આવો મળ્યો E1 R2 + E2 R1 ના છેદમાં R1 + R2. ઓકે, કેમ લખવાનું? E1 R2 + E2 R1 ના છેદમાં બંનેનો સરવાળો માઇનસ માઇનસ યથાવત I બંનેમાં છે. ઓકે, R ઇક્વિલિબ્રિયમ R1 R2 ના છેદમાં R1 + R2. તો જ્યાં E ઇક્વિલિબ્રિયમ તમને મળી ગયો E1 R2 + E2 R1 ના છેદમાં R1 + R2, તથા R ઇક્વિલિબ્રિયમ તમને મળી ગયું R1 ઇન્ટુ R2 ના છેદમાં R1 + R2. ઓકે, એટલી સ્ક્રીનશોટ લઈ લો. તો મિત્રો નેક્સ્ટ સ્ટેપ, E ઇક્વિલિબ્રિયમ અને R ઇક્વિલિબ્રિયમ આપની પાસે આવી ગયું. હવે હું બંનેનો રેશિયો લઉં છું. જુઓ, E ઇક્વિલિબ્રિયમ અપોન R ઇક્વિલિબ્રિયમ બંનેનો રેશિયો. તો E ઇક્વિલિબ્રિયમ શું હતું તમારી પાસે? E1 R2 + E2 R1 ના છેદમાં બંનેનો સરવાળો, યાની કે R1 + R2, અને R ઇક્વિલિબ્રિયમ હતું R1 R2 ના છેદમાં R1 + R2. ઓકે, તો બંનેનો રેશિયો E ઇક્વિલિબ્રિયમ નો આન્સર, અને R ઇક્વિલિબ્રિયમ નો જવાબ શું હતો? R1 R2 ના છેદમાં R1 + R2. તો જમ્પ કરશે R1 R2 ઉપર છેદમાં R1 R2. ઓકે, આ બંને કેન્સલ આઉટ થશે. તો મારી પાસે આવું વધ્યું E1 R2 + E2 R1 ના છેદમાં R1 R2. મે બંનેને સેપરેટ આપી દીધા, તો E1 / R1 + E2 / R2. ઓકે, તો આ E ઇક્વિલિબ્રિયમ / R ઇક્વિલિબ્રિયમ. તેમજ એક વસ્તુ અગત્યની છે, બંને કોષ કેવા જોડાણમાં છે? સમાંતર. માનો કે મારે ખાલી 1 upon R ઇક્વિલિબ્રિયમ લખવું હોય તો સૂત્ર બધાને આવડે સમાંતર જોડાણમાં દોસ્તો, 1 upon R1 plus 1 upon R2. ઓકે, વેરી ગુડ. વ્યાપક ત્રણ કોષ હોય તો, ત્રણ કોષ હોય તો શું લખશો ભાઈ? બોલો મારી સાથે. E ઇક્વિલિબ્રિયમ / R ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ E1 / R1 + E2 / R2 + E3 / R3. ઓકે, અને 1 upon R ઇક્વિલિબ્રિયમ લખવું હોય તો 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. ઓકે, n કોષ માટે લખવું હોય તો n કોષ માટે તમારે તૈયારી કરવાની છે. n કોષ માટે હેડિંગ મારી દઉં, n કોષ માટે શું લખશો? E ઇક્વિલિબ્રિયમ / R ઇક્વિલિબ્રિયમ આ તમારે, તેમજ 1 upon R ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ તમારે લખવાનું છે. તો આ થયું કોષોનું સમાંતર જોડાણ નું રિઝલ્ટ. ખૂબ અગત્યના રિઝલ્ટો છે, MCQ આવી શકે તો એટલું ધ્યાનપૂર્વક આપ કરી શકો છો. ઓકે.